નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબસંકુલના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મેન્સમાં કઈ રીતે આન્સર રાઇટિંગ કરી શકાય તો એના માટે એક સિરીઝ ચાલુ કરેલી છે જેનું નામ છે મેન્સ મેનિયા. કે આ મેન્સ મેનિયા અંતર્ગત અલગ અલગ ફેકલ્ટી છે, અલગ અલગ સબ્જેક્ટના મુદ્દા વાઇઝ છે એ તમને ક્વેશ્ચન આન્સર છે એ કરાવે છે કે કઈ રીતે તમારે આન્સર લખવા જોઈએ, એમાં કયા કયા મુદ્દા તમારા આવવા જોઈએ, શું આન્સર રાઇટિંગમાં છે તમારે ધ્યાન રાખવું જોઈએ. તો બધી બાબતોની ચર્ચા આપણે મેન્સ મેનિયા સિરીઝ અંતર્ગત કરતા હોઈએ છીએ. આજનું જે સેશન છે એની અંદર આપણે જે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર છે તો એનો એક ટોપિક છે વલણ, એટીટ્યૂડ. કે તો એટીટ્યૂડ છે એનો આપણે ક્વેશ્ચન જોશું, કે અને એક મોક ક્વેશ્ચન છે એ પણ તમને પ્રેક્ટિસમાં આપીશું કે જેના કારણે તમે પણ પ્રેક્ટિસ કરી શકો. બીજું ખાસ ધ્યાન રાખજો કે આની પહેલાં પણ આપણે એથિક્સનો એક લેક્ચર લઈ ચૂક્યા છીએ, ત્યારે પણ આપણે એક ક્વેશ્ચન આખો જોયો હતો અને એક આપણે મોક ક્વેશ્ચન છે તમને પ્રેક્ટિસ માટે આપ્યો હતો. તો પહેલાં તો આપણે એ જે મોક ક્વેશ્ચન છે એની આપણે ડિટેલ જોઈ લઈએ કે મોક ક્વેશ્ચન તમને જે પ્રેક્ટિસમાં આપ્યો હતો તો એનો આન્સર કઈ રીતે લખી શકાય એ આપણે જોઈ લઈએ, અને ત્યારબાદ આપણે જે વલણ છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ડન. ચાલો તો એથિક્સની આપણે ચર્ચા કરવાની છે. એમાં ખાસ મિત્રો ધ્યાન રાખજો કે સિલેબસ તમને ખાસ ખબર હોવો જોઈએ. હંમેશા કોઈ પણ એક્ઝામિનેશનની તૈયારી જ્યારે આપણે કરતા હોય તો સિલેબસ તો આપણને ખબર હોવી જોઈએ. જેમ કે એથિક્સમાં છે, ગયા વખતે આપણે જે ટોપિક છે કે નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ એના ઉપર આપણે ચર્ચા કરી હતી. આજે આપણે વલણ છે એના ઉપર એક ક્વેશ્ચન જોવાના છે. તો વલણની અંદર આપણને શું આપ્યું છે, વલણ એના મૂળ તત્વો, વલણનું કાર્ય, એના વિચારો અને વર્તણૂક ઉપર તેની અસરો, કે વલણની શું અસરો થાય છે. ઓકે, પછી આવશે મોરલ એન્ડ પોલિટિકલ એટીટ્યૂડ. ઓકે, અને એક આખો ટોપિક અલગથી આવે છે, સામાજિક અસરો તથા સમજાવટ અને પ્રોત્સાહનની ભૂમિકા. ઓકે, તો આ જે વલણ છે એની અંદર આટલી બાબતો આપણે જોવાની રહેતી હોય છે. આજે આપણે ક્વેશ્ચન જોશું વલણ છે એમનો અને એક મોક ક્વેશ્ચન તમને આપવાના છે. પણ આ બધા પહેલાં છે કે આપણે એક મોક ક્વેશ્ચન છે જોઈ લઈએ કે જે ગયા વખતે છે એથિક્સનું જે આપણું સેશન હતું એની અંદર તમને પ્રેક્ટિસમાં આપ્યું હતું. કે ક્વેશ્ચન શું હતો કે સામાન્યતઃ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતો છે એમને નીતિશાસ્ત્રનો આધાર બનાવવામાં આવતો હોય છે. કે કોઈ જગ્યાએ અથવા કોઈ સમાજમાં નીતિશાસ્ત્ર છે એ લાગુ કરવું હોય કે તો ત્યાંની આપણે સમાજ વ્યવસ્થા એ બેઝ લઈએ, એની જે સંસ્કૃતિ છે એને બેઝ લઈએ, એનો ધર્મ છે એને બેઝ લઈને પછી આપણે નીતિશાસ્ત્ર અથવા નૈતિકતાની બાબતોનું ઘડતર કરતા હોઈએ છીએ. કે તો એ બાબત અહીં આપી પણ શું લખ્યું છે, પરંતુ દરેક વખતે તે નૈતિક હોય એ જરૂરી નથી. ઘણી વખત જે સામાજિક પ્રથા છે એ અનૈતિક હોય, સાંસ્કૃતિક બાબતો છે એ ક્યાંક ભેદભાવ કરતી હોય, અથવા એ અનૈતિક હોય, ધાર્મિક જે રીતિરિવાજો છે એ ક્યાંક અનૈતિક હોઈ શકે. એટલે શું લખ્યું છે કે દરેક વખતે તે નૈતિક હોય તે જરૂરી નથી. શું તમે આ વિધાનથી સહમત છો કે કેમ, આના વિશે આપણે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. તો આપણને આ સેન્ટન્સ આપ્યું છે, એ સેન્ટેન્સ છે એનાથી આપણે સહમત છે કે કેમ એના વિશે ચર્ચા કરવાની રહેશે. તો પહેલા આપણે છે પ્રસ્તાવના બાંધીશું. પ્રસ્તાવના સિમ્પલ શું કહેશું કે ભાઈ મોટાભાગે જે પણ ધર્મો છે કે એ નીતિશાસ્ત્રના મોટાભાગના ગુણધર્મો છે એ શું કરતા હોય છે, આવરી લેતા હોય છે. કારણ કે જ્યારે પણ નીતિશાસ્ત્ર ક્યાંય સમાજમાં બન્યું હોય તો સમાજમાં પહેલેથી શું રહેલો, કોઈને કોઈ ધર્મને છે લોકો ફોલો કરતા જ હોય, તો એ ધર્મના આધારે શું કરે, એ નીતિશાસ્ત્રના નિયમો બનાવે. એટલે નીતિશાસ્ત્રના અથવા નૈતિકતાના જેટલા પણ ગુણધર્મો છે એ ઓલરેડી ધર્મે શું કરેલા હોય, ધર્મે ક્યાંક ને ક્યાંક કવર કરી લીધા હોય છે. એ તો એવી જ રીતે સમાજ પણ છે એ સમયની સાથે કેટલાક ધારાધોરણો અથવા સ્ટાન્ડર્ડ સ્થાપિત કરે છે જે ઓલરેડી એ પણ કેવા હોય, નૈતિક હોય. અને કેટલીક સાંસ્કૃતિક પ્રથાઓ પણ લોકો દ્વારા નૈતિક માની લેવાતી હોય છે કે ભાઈ આ સમાજમાં, આ સંસ્કૃતિમાં છે તમારે રહેવું હોય તો આટલી સાંસ્કૃતિક પ્રથાઓ છે તમારે ફોલો કરવી પડશે. કે જેમ કે આપણે શું કર્યું ભાઈ, પશુ અથવા પંખીઓ એ બધાને શું કરતા હોય, પશુ હોય તો એને ચારો નાખતા હોય, પંખીઓ હોય તો એને દાણા નાખતા હોય. કે તો એ શું કરી લીધું હોય કે ભાઈ આ તમે કરો, ધર્મમાં તમારે આ વસ્તુ કરવાની છે અને આ બાબત કેવી છે, નૈતિક છે. ડન. તો સિમ્પલ વસ્તુ છે, કોઈને ભૂખ લાગી છે ને તમે એને ભોજન આપો છો તો એ નૈતિક બાબત જ છે, એને તમે અનૈતિક કહી શકો નહીં. પણ આ વસ્તુ આપણે શું કરી લીધી, આપણે ધર્મમાં વણી લીધી કે ભૂખ્યાને ભોજન આપવું. કે તો અલગ અલગ સાંસ્કૃતિક પ્રથા, સમાજના રીતરિવાજો અને ધર્મની જે બાબતો છે એ શું કરતી હોય, નૈતિકતાના આધારો બનાવતી હોય છે. પણ
સમયના બદલાતા ચક્ર સાથે ત્રણેય બાબતો ઘણી વખત પોતાનો સંદર્ભ ગુમાવી દે છે. જે વસ્તુ આજથી 200-300 વર્ષ પહેલાં નૈતિક મનાતી હોય, બની શકે કે આજેનું કોઈ રિલેવન્સ જ ના હોય અને એના કારણે એ અનૈતિક બની જાય અથવા નિર્નૈતિક બની જાય. આવું પણ બની શકે કે એટલે એવું જરૂર નથી કે આજથી 1000 વર્ષ પહેલાં જે સામાજિક રીતરિવાજો હતા એ આજે એવાને આપણે ચાલુ જ રાખવા. ત્યારનું એનો કોઈક સંદર્ભ હશે અથવા ત્યારનું કોઈક છે એનું રિલેવન્સ હશે. આજેનું કોઈ રિલેવન્સ ના હોય તો પછી એ જરૂર નથી કે એ વસ્તુ આપણે ચાલુ રાખવી. તો આપણે પહેલાં ત્રણેય બાબતો જોઈ લઈએ. જેમ કે સામાજિક બાબતો, તો નીતિશાસ્ત્ર ઘણી વખત સામાજિક માન્યતાઓ, પરંપરાઓ વગેરેને આધાર તરીકે લે કે, પરંતુ અમુક બાબતોમાં જે સામાજિક રીતરિવાજો અથવા સામાજિક બાબતો છે એ અનૈતિક પણ હોઈ શકે છે. જેમ કે સમાજ કોઈ વ્યક્તિની હત્યાની જો પરવાનગી આમ મોટાભાગે ક્યાંય આપતા નથી કે, એટલે એનું એનું શું છે મૂલ્ય અને માપદંડ છે કે ભાઈ સમાજ છે, તમારે એમાં રહેવું હોય તો તમારે શું કરવું પડશે, શાંતિથી રહેવું પડશે. તમે કોઈ ગુનાખોરી કે અથવા તમે છે વ્યભિચારની બાબતે એવું જો કરશો તો સમાજ એને માન્યતા આપશે નહીં. તો સમાજ કોઈ વ્યક્તિની હત્યાની પરવાનગી આપતો નથી એટલે સમાજે શું કર્યા, નિયમ બનાવ્યા કે, તો આ સામાજિક બાબતો થઈ. તો એ જ વસ્તુ શું છે, નૈતિક છે, એ જ વસ્તુ શું છે, નૈતિક રહેલી છે. પણ સમાજે માની લો પડદા પ્રથા સ્વીકારી, સમાજે પડદા પ્રથા, હિજાબ પ્રથા, ઓકે ઘણા છે ઓકે, તો આવી જે પ્રથાઓ એમને સ્વીકારી છે તો એને આપણે દરેક પગલે છે એ નૈતિક કહી શકીએ નહીં. બની શકે આજથી 100-200 વર્ષ પહેલાં છે એ સુરક્ષાના કારણોસર આ બધી બાબતો ત્યારે નૈતિક માનવામાં આવતી હોય, પણ આજના સમયમાં અથવા આના આવનારા પછીના સમયમાં આ જ વસ્તુ નૈતિક બની રહે એ જરૂરી નથી. કારણ કે તે મહિલાઓની સ્વતંત્રતાથી શું છે, વિરોધ હોવાનું મનાય છે. તો સ્વતંત્રતાની બાબતો ક્યાંક ને ક્યાંક અહીંયા જોખમાં રહી છે અને એના કારણે મહિલાઓની જે નૈતિક બાબતો છે એ અહીંયા જોખમાય છે. તો આજે એને આપણે નૈતિક ગણી ના શકીએ. આજથી થોડાક વર્ષો પહેલા આ વસ્તુ નૈતિક હોઈ શકે પણ આજે આપણે નૈતિક ગણી શકીએ નહીં. ત્યાર પછી આવે છે સાંસ્કૃતિક બાબતો કે, તો ઘણી બધી સાંસ્કૃતિક બાબતો છે એને પણ નીતિશાસ્ત્રએ આધાર તરીકે માન્યતા આપી છે કે, પણ દરેક પ્રથાઓ છે સાંસ્કૃતિક પ્રથા એ નૈતિક હોય જરૂરી નથી. જેમ કે ભારતીય સંસ્કૃતિમાં વડીલો અને મહિલાઓનું આદર સન્માન, માતા પિતાની વૃદ્ધોની સેવા કરવી એ આપણે શું કરીએ છીએ, નૈતિક બાબતો માનીએ છીએ કે, એ આપણે શું કરીએ, નૈતિક બાબતો માની આપણી સંસ્કૃતિમાં બધી વસ્તુ વર્ષોથી આ વણાઈ ગયેલી છે કે ભાઈ વડીલો છે ને આદર આપવાનું છે, પગે લાગવાનું છે. તો આ બધી વસ્તુ આપણે પહેલાં આપણા રીતરિવાજોમાં સાંસ્કૃતિક બાબતોમાં ઉમેરેલી છે. પણ સાંસ્કૃતિક બાબતો દરેકે દરેક નૈતિક હોય જરૂરી નથી. કારણ કે ઘણી સાંસ્કૃતિક બાબતો છે શરૂઆતની ઓકે, એ પહેલાં શું કરતું, એ ભેદભાવમાં માનતા કે, એ ભેદભાવમાં માનતા જે સામાજિક પ્રથાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવ રહેતો કે. તો આજની તારીખે એવી સાંસ્કૃતિક પ્રથાઓ આપણે નિભાવવાની નથી કે જેના કારણે ભેદભાવ વધે કે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ધાર્મિક બાબતો, તો ફરીથી એ જ વસ્તુ કે તમામ ધાર્મિક બાબતો એ નૈતિક હોય જરૂરી નથી. હા, નૈતિકતા છે એ ધર્મનો આધાર લે છે પણ તમામ બાબતો નૈતિક હોય જરૂરી નથી. જેમ કે જૈન ધર્મ છે એનો અહિંસાનો ગુણ, શીખ ધર્મ છે એમાં નિઃશુલ્ક ભોજન વિતરણની વાત, તો એના માધ્યમથી સેવા ભાવનો ગુણ, તો આ બધી વસ્તુ નૈતિક છે. આ બધી વસ્તુ આપણે કેવી માનીએ છીએ, નૈતિક માનીએ છીએ. પણ તમે ત્રિપલ તલાકની વાત કરી લો, સબરીમાલા વિવાદ છે, ઈસાઈ ધર્મમાં છે કોઈ પણ સંજોગોમાં ગર્ભપાત છે એની મનાઈ કે, તો આ વસ તુ શું કરે છે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આજના સમય કેવું છે, અનૈતિક તરીકે ઉભરી આવે છે. તો ધર્મની બધી બાબતો પણ નૈતિક હોય એ જરૂરી નથી, સમયાંતરે એમાં પણ ફેરફાર કરવા પડે જ કે. તો આ વસ્તુ તમારે ત્રણે ત્રણ અલગ અલગ રીતે સમજાવવાની જરૂર રહેતી હોય છે. આજે આ ક્વેશ્ચન પૂછ્યો છે એમાં સામાજિક બાબતોના આધારે, સાંસ્કૃતિક બાબતોના આધારે અને ધાર્મિક બાબતો છે એના આધારે. ડન છે, ક્લિયર? ચાલો તો હવે ફાઇનલી આપણે કન્ક્લુઝન આપી દઈએ, નિષ્કર્ષ આપી દઈએ કે આથી નિષ્કર્ષપણે કહી શકાય નીતિશાસ્ત્ર ઘણે ખરે અંશે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાને આધાર આપે છે પણ દરેક બાબતે અથવા તે બાબત સાર્વભૌમિક કે શાશ્વત નથી. દરેક વખતે છે તમે એનો આધાર લઈને છે એ નૈતિક વસ્તુ છે બનાવી શકો નહીં. દરેક વખતે છે નૈતિકતાનો આધાર ધર્મ અથવા સામાજિક બાબતો અથવા સાંસ્કૃતિક બાબતો હોઈ શકે નહીં, એટલે શાશ્વત કે સાર્વભૌમ નથી કે. તો આટલી વસ્તુ છે તમારે આન્સરમાં લખવાની હતી, આટલું લખો એટલે તમને સારા માર્ક્સ મળી જાય કે.
તો આ હતો આપણો અગાઉનો જે મોક ક્વેશ્ચન છે એ. હવે આપણે આવશું આજનો આપણો ટોપિક છે એના ઉપર. આજનો આપણો ટોપિક કયો છે? વલણ. કે વલણ એટલે એટીટ્યુડ. તો વલણની અંદર તમારે શું ભણવાનું રહે? ભાઈ વલણ શું છે, વલણ કઈ રીતે બને છે, વલણ છે એના દ્વારા કઈ રીતે કાર્યો કરવામાં આવે છે અથવા એમાં કઈ રીતે મદદરૂપ થાય છે, એનો પ્રભાવ છે એ આપણા વિચાર અને વર્તનમાં કઈ રીતે પડે છે, કે અને નૈતિક અને રાજકીય વલણ, આ બધી બાબતો આપણા સિલેબસમાં આપેલી છે. તો હવે આપણે કે હવે છે એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે વલણની બાબતમાં આટલી આટલી વસ્તુ ભણવાની રહેતી હોય છે. જેમ કે વલણ પર મૂળ સિદ્ધાંત, વલણનું માળખું શું હોય છે, વલણ કઈ રીતે બને છે, ફોર્મેશન ઓફ એટીટ્યુડ, પછી કોઈનું વલણ ચેન્જ કરવું છે. માની લો કે આપણે કહીએ કે આ તો જળ બુદ્ધિ છે, આનું વલણ જ કેવું છે, જળ છે, આમાં કંઈ ફેરફાર થતો નથી, કે તો જળ વલણ છે એ કઈ રીતે ચેન્જ કરી શકાય, કયા કયા માધ્યમથી ચેન્જ કરી શકાય એ પણ જોવાનું રહેતું હોય. અને પછી હવે મોરલ એટીટ્યુડ અને પોલિટિકલ એટીટ્યુડ, આટલી બધી બાબતો તમારે વલણ અંતર્ગત ભણવાની રહેતી હોય છે. આ જો તમારે ડિટેલમાં જોવું હોય તો આપણો એપ્લિકેશન છે, ઓકે, એપ્લિકેશન છે, એમાં એથિક્સના જે ડિટેલમાં લેક્ચર આપેલા છે એમાં છે. અને જો તમારે છે ક્વિક રિવિઝન માટે જોતું હોય, ઓકે, રિવિઝન માટે જોતું હોય તો આપણે મેઇન્સ મંત્રા આપણે એક સિરીઝ ચલાવી હતી, એ સિરીઝ અંતર્ગત 9 કલાકનો લેક્ચર છે, એની અંદર વલણને આપણે આ રીતે આખું સમજાવેલું છે, તો તમે કોઈ પણ રીતે જોઈ શકો છો. અત્યારે આપણે છે ક્વેશ્ચન તરફ જવાના છીએ. તો ક્વેશ્ચન પહેલાં જોઈએ શું છે. ક્વેશ્ચન એવો છે કે શું વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવી શકાય, આપેલી બાબત, પહેલો પ્રશ્ન, કે વલણ છે એ પરિવર્તનશીલ છે કે અપરિવર્તનશીલ, અને જો પરિવર્તનશીલ છે તો કઈ રીતે લાવી શકાય, કે જો હા તો આ પરિવર્તન લાવનારા પરિબળો વિશે જણાવો. પહેલું તો શું કહ્યું કે ભાઈ વલણ છે એમાં પરિવર્તન આવે કે ના આવે, કે કોઈ વ્યક્તિ માની લો આપણે કે ભાઈ આ વ્યક્તિ તો પહેલેથી આવો છે, આને કંઈ સમજાવવાનો મતલબ જ નથી, કે તો શું એના વલણમાં ચેન્જ આવી શકશે ખરા કે નહીં આવે, તો પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો ચેન્જ કરી શકાય છે વલણમાં કોઈના પણ, કે તો એ કઈ રીતે અથવા કયા પરિબળોના આધારે એમાં પરિવર્તન કરી શકાય, એ પરિબળો આપણે જણાવવાના રહેશે. તો જવાબમાં પહેલાં તો આપણે એ કહીશું કે ભાઈ વલણ શું છે. ઓકે, પ્રસ્તાવના છે તો પ્રસ્તાવના આપણે પહેલી જ વાત કરીશું. વલણ શું, તો વલણ શું છે, આપણી એક મનોદશા છે, આપણી માનસિક એક સ્થિતિ છે કે જેમાં કોઈ વ્યક્તિ, વસ્તુ, સમૂહ, વિચાર કે સ્થિતિ એનું ખાસ રીતે આપણે શું કરતા હોય, મૂલ્યાંકન કરતા હોય અથવા પસંદ નાપસંદ કરતા હોય. જેમ કે આ એક પેન છે, કે હવે મને છે એ બ્લેક પેન પસંદ હોય, કોઈ કહે ભાઈ મને બ્લુ પેન પસંદ છે, કોઈ કહે મને રેડ પેન પસંદ છે, તો શું હોય કે એમની દરેક લોકોની મનોસ્થિતિ અલગ હોય અને મનોસ્થિતિ પ્રમાણે કોઈ વસ્તુ છે એમને લોકો અલગ અલગ રીતે પસંદ કરતા હોય છે, કારણ કે એમનું વલણ એ રીતે બંધાયેલું હોય. કોઈને કોઈ સમૂહ પ્રત્યે બહુ પ્રેમ હોય અને કોઈ વ્યક્તિને એ જ સમૂહ પ્રત્યે ખૂબ નફરત પણ હોય, કારણ કે એમની મનોદશા એ સમૂહ પ્રત્યેની એવી છે, એના વિચારો પહેલેથી એ પર્ટિક્યુલર એ સમૂહ પ્રત્યે એવા બંધાયેલા છે. પછી તમે જુઓ કે ઘણીવાર એવું તમે જોતા છો કે સવાર સવારના પોરમાં તમે મસ્ત મજાના છે તૈયાર થઈને નાહી ધોઈને છે આજે ખૂબ સારા મૂડમાં બહાર નીકળ્યા છો, કે આવા મસ્ત મજાના સારા મૂડમાં બહાર નીકળ્યા હોય પણ તમે જેને સૌથી આમ કહેવાય ને નાપસંદ કરતા હોય એ જ સવારના પૂરમાં પહેલું મોઢું જેનું જોવા મળી જાય. તમે બહાર નીકળો ને પહેલું મોઢું જેનું જોવા જાય એટલે તમે મનમાં કહો ક્યાં ક્યાં સવારના પૂરમાં આનું મોઢું જોયું, કે હવે તો આખો દી જ ખરાબ જશે. આ વસ્તુ શા માટે થઈ? કારણ કે તમારા મનમાં એ વ્યક્તિ પ્રત્યે છે એ શું છે, નફરત ઘૃણા એનો ભાવ ભર્યો છે અને તમારી મનોદશા એ વ્યક્તિ પ્રત્યેની એવી છે, કે તો આ શું બનાવે છે, તમારું વલણ બનાવે છે. તો વલણ શું હોય, વ્યક્તિ પ્રત્યેનું હોય, વસ્તુ પ્રત્યેનું હોય, સમૂહ પ્રત્યેનું હોય, કે એનું આપણે જે મૂલ્યાંકન કરીએ છીએ એને વલણ કહેવામાં આવે. તો અહીંયા આ મૂલ્યાંકનમાં શું, વ્યક્તિ પોતાના મનોભાવો પ્રગટ કરે, કે જેમ મેં તમને કહ્યું ને કે ભાઈ સવાર સવારમાં એ વ્યક્તિ ભેગો થઈ ગયો, તમે કીધું આ શું આજે તો મૂડ જ ખરાબ કરી નાખો, પણ સામે છેડે બીજું છે, તમે કોઈ વ્યક્તિને બહુ સારી રીતે પસંદ કરતા હોય, કે અને દિવસ રાત જોવા માટે મથતા હોય, કે અને સવારના પોરમાં તમે તૈયાર થઈને બહાર નીકળો, જેવા બહાર નીકળો અને તરત જ એ વ્યક્તિ તમારી સામે આવી જાય અને એ પણ
સરસ મજાના કપડાં પહેર્યા હોય અને એમાં પણ તમને જો સ્માઇલ આપી દે એટલે તમે કહો આજનો દિવસ સુધરી ગયો. ઓકે, તો આવું પણ થાય કે આ બે વસ્તુ એટલે પસંદ નાપસંદ આ બધી વસ્તુ કેમ આવે છે, વલણમાં આવે છે. ઓકે, તો અહીંયા આ વલણ તમારે આ રીતે સમજવાનું છે. તો વલણમાં જો સકારાત્મક પણ હોય, નકારાત્મક પણ હોય ને તટસ્થ પણ હોય. કોઈ વ્યક્તિ છે એના પ્રત્યે તમને સકારાત્મક વલણ, પોઝિટિવ એટીટ્યૂડ હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે નકારાત્મક પણ હોય કે એનું મોઢું જોવો એટલે તમને પસંદ ના આવે, અને કોઈ વ્યક્તિ એ તમારી સામે આવે ન આવે એનાથી તમને કોઈ ફરક પડે નહીં, તો ત્યાં વલણ કેવું હોય છે, તટસ્થ પણ હોઈ શકે છે. ઓકે, તો ધ્યાન રાખજો. આમ જોવા જઈએ તો વ્યક્તિનું વલણ કેવું છે, સામાન્ય રીતે સ્થાયી બાબત છે. એકવાર મગજમાં જે બધી ઇન્ફોર્મેશન આખી આવી ગઈ તો એ પ્રમાણે એને વલણ બાંધી લીધું, ભાઈ આ વસ્તુ આવે તો એ સારી છે, આ વસ્તુ આવે તો ખરાબ જ છે. કે એટલે આમ સ્ટેબલ હોય પણ એ ઇન્ફોર્મેશનમાં, એ માહિતીમાં એ બધું ચેન્જ લાવીને શું કરી શકાય છે, પરિવર્તન લાવી શકાય છે, એટીટ્યુડ ચેન્જ કરી શકાય છે. તો આ વસ્તુ થઈ કે નહીં, આ વસ્તુ થઈ આપણી પ્રસ્તાવનાની. પ્રસ્તાવનામાં તમારે આ રીતે લખવાનું છે. ડન. હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ કે ભાઈ એટીટ્યુડ ચેન્જ કઈ રીતે લાવી શકાય એની થોડીક વાત કરીએ, પછી આપણે મુદ્દાસર છે એ આન્સર ઉપર આગળ વધીએ. જેમ કે જો વ્યક્તિને પોતાના વલણની ખરાબ અસર વિશે જાણ કરવામાં આવે અથવા કોઈ આકસ્મિક ઘટના વડે તેના વલણ ઉપર એને જ પસ્તાવ થાય કે ભાઈ હું તો અત્યારે લગી આ વ્યક્તિ વિશે ખોટું વિચારતો હતો અને આ વ્યક્તિ તો બહુ સારો છે અથવા આ વ્યક્તિ તો મને જ મદદ કરે છે. કે ફિલ્મોમાં એવું જ થાય ને, લવ સ્ટોરીમાં કેવું હોય કે ભાઈ બંને છે એ એકબીજા સામે નફરત કરતા હોય પણ કોઈ એવી અકસ્માત ઘટના બની જાય કે જેમાં એકબીજાનો આશરો લેવો પડે અને બીજા જ બીજા જ ફિલ્મના સીનથી શું ચાલુ થાય, ગીત ચાલુ થઈ જાય, બંને એકબીજાને પ્રેમ કરતા ચાલુ થઈ જાય. તો આ શું થયું, એટીટ્યુડ ચેન્જ થઈ ગયો. કે હજી એક સીન પહેલાં તો બંને એકબીજા નફરત કરતા હતા, ત્યાં કોઈક એવી એક્સિડેન્ટલી કંઈક એવી વસ્તુ થઈ ને એના પછીના સીનમાં તો બંને ગીતો ગાતા ફરે છે. ઓકે, તો આ વસ્તુ છે એને શું કહે, એટીટ્યુડ ચેન્જ. ડન. તો સિમ્પલ, કોઈ આકસ્મિક ઘટના થાય તો એને પોતાના વલણ ઉપર પસ્તાવો થાય અને આવા સંજોગોમાં તેનું વલણ બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે તમે સિમ્પલ જોઈ શકો કે વાલ્ય લુટારામાંથી વાલ્મીકી ઋષિમાં પરિવર્તન. કે જે વાલ્ય લુટારો છે, ઓકે, તો એને છે ખાલી ભગવાન છે, ઓકે, એ ખાલી થોડીક એને છે એ શું કરે છે, એ થોડીક એને ક્યાંક ને ક્યાંક છે સમજાવટ કરે છે, એને થોડુંક છે બાબત કહે છે કે ભાઈ આ વસ્તુ આવીને આવી છે. કે તરત છે વાલ્ય લૂંટાણ થાય કે ભાઈ આ તો બહુ સાચી વાત કીધી છે, હું તો અત્યારે લગી જે કામ કર્યું એ બધું ખોટું હતું. કે અને એ જ વ્યક્તિ છે જે કહેવાય ને કે ખૂબ ખુખાર લૂંટારો હતો, એ જ વ્યક્તિ છે મહાનમાં મહાન સંત બને છે, મહાનમાં મહાન ઋષિ બને છે. કે તો આવી રીતે એટીટ્યુડ ચેન્જ દ્વારા આખા જીવનમાં પરિવર્તન આવી જાય છે. તો એટીટ્યુડ ચેન્જ થાય છે, સિમ્પલ વસ્તુ, એટીટ્યુડ ચેન્જ થઈ શકે છે. એ ક્યારે જડ સાવ હોઈ શકે નહીં. હા, એમાં ચેન્જ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે, વાત અલગ છે. ઓકે, તો વલણમાં પરિવર્તન લાવનારા પરિબળો કયા કયા છે? તો પહેલાં પહેલું આવશે સમૂહમાં પરિવર્તન. જેમ કે આસપાસના સમૂહ, મિત્રો, સહકર્મીઓ, પરિવાર, એમાં જો પરિવર્તન થાય તો તમારા વલણમાં પરિવર્તન થઈ જાય. માની લો કે તમે અત્યાર લગી તમારા ઘરમાં જ રહેતા હતા તો ઘરનું જે બધું વાતાવરણ હોય એ પ્રમાણે તમારું વલણ બદલ્યું. પણ માની લો કે હવે તમે થોડાક મોટા થયા, તમારે હોસ્ટેલમાં જવાનું થયું, હવે શું થાય, તમે હોસ્ટેલમાં રહેવાનું ચાલુ કરો છો તો હોસ્ટેલમાં તમારું આખું વાતાવરણ બદલાઈ જશે ને, એ વાતાવરણ બદલવાના કારણે તમારું આખું વલણ ચેન્જ થઈ જાય છે. હોસ્ટેલમાં નહોતા ગયા, ઘરમાં જ રહેતા હતા, ત્યાં લગી શું હતું કે ભાઈ મને આ શાક નથી ભાવતું, હું આ રીંગણનું શાક નહીં ખાઉં, હું આ કારેલાનું શાક નહીં ખાઉં. પણ હોસ્ટેલમાં ગયા, ફરજિયાત રીંગણ આવ્યા, ફરજિયાત ખાવા જ પડશે. કે ત્યાં પછી શું થશે, એક બે વાર મોઢું બગડશે પણ પછી ખબર પડી ગઈ ભાઈ આમ જ જીવવાનું છે, એટલે પછી વલણ ધીમે ધીમે ચેન્જ થઈ જશે. ક્લિયર? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારી આજુબાજુનો જે સમૂહ છે એમાં બદલાવ થાય એટલે તરત તમારા વલણમાં પણ શું થવા લાગે, બદલાવ થવા લાગે. તમે કેવા સમૂહમાં રહો છો, તમારી આજુબાજુ કેવું વાતાવરણ છે એની સીધી અસર તમારા ઉપર થતી હોય છે. કે તો આ વસ્તુ અહીંયા પહેલાં લખવાની છે કે ભાઈ આખા વ્યક્તિનું, મિત્રોનું, ઓકે, આ બધું તમે છે વર્તુળ જેવો બદલાવશો એવું તમારા વલણ છે એમાં શું થઈ જશે, પરિવર્તન થઈ જશે. કે ત્યાર પછી સમૂહ સંબંધમાં પરિવર્તન. કે તમે કોઈ સમૂહ સાથે સંબંધ તોડીને અન્ય સમૂહ સાથે સંબંધ જોડો, ઓકે, તો પણ તમારું વલણ પરિવર્તન થઈ જાય.
સિમ્પલ. ચૂંટણી ટાઈમે તમે જો, ચૂંટણીમાં શું થતું, એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં, બીજીમાંથી ત્રીજી પાર્ટીમાં, કે તો અહીંયા સુધી એક સમૂહ સાથે નાતો તોડો ને બીજા સમૂહ સાથે નાતો જોડ્યો, તરત એના કહેવાય ને કે વચન બદલાઈ જાય. જે પહેલાં એમ કહેતા હોય કે ભાઈ આ તો પાર્ટી સાવ ખરાબમાં ખરાબ છે, આમાં તો છે ને કોઈ કાંઈ કામ જ નથી કરતો, એ જ વ્યક્તિ પાર્ટીમાં આવશે એટલે તરત એનું બોલવચન બધું ફરી જશે કે અમારી પાર્ટી તો અત્યારે વિશ્વની સારામાં સારી પાર્ટી છે, કે અમારી પાર્ટી જે કામ કરે છે, અમારા જે નેતાઓ જે કામ કરે છે, એવું તો કોઈ કરી શકે એમ જ નથી, અમે એટલું એટલું કામ કર્યું છે. કે તરત શું થયું, વલણને બધું બદલાઈ ગયું. કે તો કોઈ નેતા પક્ષ બદલીને અન્ય પક્ષમાં જાય ત્યારે નવા પક્ષ મુજબ એનું વલણ કેવું થઈ જાય છે, પરિવર્તિત થઈ જાય છે. ત્યાર પછી આવશે એડિશનલ ઇન્ફોર્મેશન, કે તમને અત્યાર લગી કોઈ સમૂહ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે છે સકારાત્મક કે નકારાત્મક ભાવ હતા, તો એ શા માટે હતા, કે તમારી પાસે એના માટે લિમિટેડ ઇન્ફોર્મેશન હતી અથવા મર્યાદિત જ તમારી પાસે એના પૂરતી સૂચના હતી. હવે માની લો કે તમને વધારાને એના સમૂહ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે કે વસ્તુ પ્રત્યે સૂચના મળવાનું ચાલુ થાય, એટલે તરત તમે વિચારવા લાગો કે ના ના, હું તો આના વિશે બહુ ખોટું વિચારતો હતો, આ તો બહુ સારો વ્યક્તિ નીકળો. અથવા ઉલટું પણ થઈ શકે, તમને અત્યારે લગી બહુ સારો વ્યક્તિ લાગતો હોય અને પછી એની વધારાની ક્યાંક ગુપ્ત બધી માહિતી મળવાની ચાલુ થાય, એટલે ખબર પડે કે ભાઈ આવું તો વિચાર્યું નહોતું, સપને નહોતું વિચાર્યું કે આ વ્યક્તિ તો આવો હશે, એટલે તરત શું થશે, તમારું વલણ બદલાઈ જશે. એટલે એડિશનલ ઇન્ફોર્મેશન મળે એટલે તરત શું થાય, તમારા વલણમાં પરિવર્તન થાય. જેમ કે અહીંયા COVID-19 જેવી બીમારી વિશે યોગ્ય જાણકારી આપીને કોવિડ વિશેષ વર્તન માટે લોકોને સમજાવી શકાય છે. શરૂઆતમાં જ્યારે COVID-19 આવ્યો તો બધા લોકોમાં ખૂબ ગભરાહટ હતી. ઘણાને તો એવું થતું કે કોઈને હું અડી લઈશ ને એટલે હું 5 દિવસમાં મરી જઈશ. ઓકે, પછી ધીમે ધીમે છે જેમ જેમ જાગૃતતા આવવા લાગી, શિક્ષણ બધું કોવિડ વિશેનું ખ્યાલ આવવા લાગ્યું, એટલે પછી લોકોને ખ્યાલ આવે ભાઈ આ એક રોગ જ છે. હા, થોડુંક ચેપી વધારે છે તો આના માટે થોડીક આપણે વધારે જાગૃતતા કેળવવી પડશે કે આનાથી બીજું વિશેષ કંઈ નથી. અને આજની તારીખે તમે જો, આજની તારીખે છે હવે અહીંયા COVID-19 છે એના વિશે બધાને જાગૃતિ પણ એટલી છે ને, હવે એટલો ડર પણ લોકોમાં રહ્યો નથી. તો આ રીતે વલણમાં ચેન્જ લાવી શકાય. પછી આવે છે સમજાવટ અથવા વિશ્વાસ ઉત્પાદક સંચાર, કે કોમ્યુનિકેશન દ્વારા તમે વાતચીતની આપલે બધું કરો. તમે કોઈ સારા એવા જે મહાન વ્યક્તિ હોય અથવા કોઈ આદર્શ વ્યક્તિ હોય તો એ કોઈ બાબતો પ્રત્યે લોકોને સમજાવે, કે તો પણ એના વલણમાં ચેન્જ થાય. જેમ કે રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ છે, તો એના માધ્યમથી માહિતીનો પ્રસારણ કરવાથી શું થાય છે, લોકોના એટીટ્યુડમાં ચેન્જ આવી શકે છે. કે જેમ કે જાહેરાતની મદદથી કોઈ વસ્તુ ખરીદવા માટે શું કરવામાં આવે, લોકોનું વલણ બનાવવામાં આવે, એટીટ્યુડ બનાવવામાં આવે. માર્કેટિંગ વસ્તુ જે છે ને, માર્કેટિંગ શું કરે છે, તમારું એટીટ્યુડ ચેન્જ કરે છે, તમારું વલણ ચેન્જ કરે છે. તમને અત્યાર સુધી કોઈ વસ્તુની જરૂરિયાત દેખાતી ન હતી, પણ હવે તમારા મનમાં છે એ જરૂરિયાત ઊભી કરવામાં આવશે, કે તમે છે હવે આવી રીતે જીવન જીવી રહ્યા છો તો તમારે તો આ વસ્તુની જરૂર રહેશે જ, તમારે આ વસ્તુ છે તમારા ઘરમાં રાખવી જ પડશે, નહીં રાખો તો તમને પછાત ગણાશો. કે તો માર્કેટિંગ વસ્તુ જ આવી છે, કે એ શું કરે છે, તમારું વલણ ચેન્જ કરાવે છે. ડન. પછી છે બાધિત સંપર્ક, કે ફરજિયાતપણે અમુક કાર્યો કરવા પડે તો કાર્ય પ્રત્યે પણ વલણ બદલી શકાય. જેમ કે સરકાર શું કરે, દંડ કરે કે ભાઈ તમે હેલ્મેટ પહેરીને નહીં જાઓ, તમે સીટ બેલ્ટ બાંધીને નહીં જાઓ તો તમને ફરજિયાતપણે આ દંડ ભરવો જ પડશે. કે તો અત્યાર લગી જે વ્યક્તિઓ એમને એમ ફરતા હતા, કે એના ઉપર શું આવી ગયું, બાઇન્ડિંગ આવી ગયું. ઓકે, હવે જો એમને ફરશે તરત દંડ ભરવો પડશે, એટલે તરત શું કરશે, પોતાનું એટીટ્યુડ ચેન્જ કરી દેશે અને હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દેશે. અત્યાર લગી ઘણા છે, તમે જો કે આજથી 10 વર્ષ પહેલાં, કે 10 અથવા 15 વર્ષ ગણી લ્યો, એ પહેલાં છે જાહેરમાં શૌચાલય, ઓકે, અથવા જાહેરમાં શૌચ ક્રિયા કરવી બધાને બહુ સામાન્ય લાગતી હતી. ઓકે, પણ ધીમે ધીમે છે સરકારે શું કર્યું, સરકારે લોકોમાં એટીટ્યુડ ચેન્જ લાવવાનું ચાલુ કર્યું અને આજે જાહેર શૌચ છે એ ઘણું એટલે ઘણું બધું ઘટી ગયું છે પહેલાંની કમ્પેરિઝનમાં. 100% ફ્રી થયું એમ નથી કહેતા, પણ ઘણું ઘટી ગયું છે, કારણ કે એટીટ્યુડમાં ચેન્જ લાવ્યું સરકારે અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા. કે તો અહીંયા કાયદા અને નિયમોના ઉલ્લંઘન બદલ વ્યક્તિને દંડ કે શિક્ષા કરવાથી નિયમ પાલન કરવા પ્રત્યે વલણ બદલી શકાય. સિમ્પલ ટ્રાફિકનું છે એક્ઝામ્પલ બધાને ખ્યાલ જ છે, કે ભાઈ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે, દંડ ભરવો પડે તો ફરજિયાત બધા શું કરે, નિયમોનું પાલન કરતા જ રહે.
ડન. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો લોકો પછી એ પ્રમાણે પોતાના વલણમાં ચેન્જ કરતા હોય છે. પછી આવે છે વ્યક્તિત્વ પરિવર્તન. ઓકે, હવે જો પર્સનાલિટી ચેન્જની વાત છે કે વ્યક્તિત્વ એ પણ શું કરે છે, વલણને અસર કરે છે. માની લો કોઈ વ્યક્તિ અંતર્મુખી છે, ઓકે, અંતર્મુખી વ્યક્તિ છે તો એ સોશિયલ મેટરમાં ને એટલા બધા ક્યાંય વધારે પડશે નહીં. પણ જો એનું વ્યક્તિત્વમાં પરિવર્તન લાવી શકાય તો એનું વલણ બદલી શકાય. માની લો સિમ્પલ, તમે અત્યારે એક સ્ટુડન્ટ તરીકે છો, કે સ્ટુડન્ટ તરીકે હોય ને એમાં ઘણા સ્ટુડન્ટ તો બહુ શરમાળ હોય, ઓકે, કે ઘણા છોકરીઓ હોય તો એ છોકરાઓ સાથે વાત ના કરે, છોકરા હોય તો એ છોકરીઓ જોડે વાત કરવામાં શરમાય. પણ માની લો તમે પોતે છે એ આ જીપીએસસીની એક્ઝામિનેશન પાસ કરો, તમે ક્લાસ વન ઓફિસર બન્યા, ક્લાસ ટુ ઓફિસર બન્યા, તમે ડીવાયએસપી બન્યા, તમે પીઆઈ બન્યા, તમે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર બન્યા. હવે જ્યારે તમને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવશે, ઓકે, ત્યારે તમારે ફરજિયાત શું કરવું પડશે, તમારા કલીગને બધા સાથે વાતચીત કરવી પડે. ત્યાં તમારે કોઈ ભેદભાવ તો તમે રાખી ન શકો, ભાઈ મહિલા મામલતદાર હશે તો એની હું વાત નહીં કરું, પુરુષ મામલતદાર હશે તો જ હું વાત કરીશ, ઓકે, એવું બધું ચાલવાનું નથી. તો ત્યાં ધીમે ધીમે શું થવા લાગશે કે તમને જેવી વ્યવસ્થિત તાલીમ મળશે એ પ્રમાણે તમારું આખું જે વ્યક્તિત્વ છે ચેન્જ થઈ જશે. વ્યક્તિત્વ ચેન્જ થશે એટલે તમારું વલણ છે ઓટોમેટિક બદલાઈ જવાનું છે. ઓકે, તો પોલીસ કર્મચારીમાં ફરજ આધારિત વિશેષ વ્યક્તિત્વ અથવા વલણની જરૂર હોય તો નોકરી મેળવ્યા બાદ શું કરવામાં આવશે, વિશેષ તાલીમ આપવામાં આવશે. અને તાલીમ જેવી પડશે એટલે તમારું વ્યક્તિત્વમાં ખાસો એટલે ખાસો ચેન્જ થઈ જાય. તમે જો અત્યારે જે પણ કરાઈમાં પીએસઆઈની પીઆઈની ડીવાયએસપીની જે લોકો ત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે તો તમે જોજો કે ટ્રેનિંગ પહેલાં અને ટ્રેનિંગ પછી એમના એટીટ્યુડ વલણમાં ખાસો ચેન્જ આવી ગયો છે, એમના વ્યક્તિત્વમાં ખાસો ચેન્જ આવી ગયો હશે. તો આ બધું તાલીમ દ્વારા પણ શું કરી શકાય છે, વ્યક્તિત્વમાં પરિવર્તન લાવી શકાય, વલણમાં પરિવર્તન લાવી શકાય. ત્યાર પછી છે પ્રચાર, કે તમે ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર કરો, માર્કેટિંગ કરો તો એનાથી પણ લોકોના વલણમાં શું થઈ જાય છે, પરિવર્તન આવી શકાય છે. તો કોઈ વિષય કે વસ્તુનો પ્રચાર પ્રસાર કરવાથી છે પરિવર્તન લાવી શકાય. અને આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર જે પ્રચાર પ્રસાર છે ખૂબ ઇફેક્ટિવ છે. લોકોના વિચારોમાં વલણમાં છે અત્યારે ધરમૂળથી આ ફેરફાર કરી દેશે. ઓકે, આ જે પ્રચાર પ્રસાર છે, જેમ કે સ્વચ્છ ભારત અભિયાન, તો એના દ્વારા ઘણા લોકો ખુલ્લામાં શૌચ કરવાના વલણને બધાએ બદલી નાખ્યું આ સ્વચ્છ ભારત મિશન છે એના પ્રચાર પ્રસારને કારણે. કારણ કે ખૂબ બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું, ખૂબ મોટા પ્રમાણમાં આનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. ડન. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની હતી. તો આટલી વસ્તુ, આટલા પરિબળો છે એ આપણે જોયા કે વલણ છે એ વલણમાં એ પરિવર્તન લાવી શકે, આ બધા પરિબળો છે એ. હવે ફાઇનલી છે આપણે નિષ્કર્ષ કહેવાનો. નિષ્કર્ષ છે કે આમ વલણ છે એ ભલે સ્થાયી હોય પરંતુ આ બધા પરિબળો દ્વારા છે એમાં પરિવર્તન લાવી શકાય છે. અને એમાં આપણા વલણમાં જે પણ સકારાત્મક પરિવર્તન થાય એનાથી છેલ્લે શું થવાનું છે, આપણું સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાનું છે, આપણો જે સામાજિક આર્થિક વિકાસ છે એ જ આગળ થવાનો છે. તો ફાઇનલી તમે નિષ્કર્ષ કન્ક્લુઝન તમે આ રીતે આપી શકો છો. બધાને ક્લિયર છે? ડન. ઓકે, ચાલો. તો હવે તમને છે એક મોક ક્વેશ્ચન આપી દઈએ. કે મોક ક્વેશ્ચન શું છે, વલણનું નિર્માણ કઈ રીતે થાય છે? તો પહેલા તમારે આનો જવાબ આપવાનો રહે કે વલણ બને છે કઈ રીતે, એનું નિર્માણ કઈ રીતે થાય છે એ તમે પહેલાં થોડુંક સમજાવી દીધું. અને ત્યારબાદ વહીવટી અધિકારીમાં વલણથી થતા ફાયદા લખો. આવો પ્રશ્ન છે એક્ઝામિનેશનમાં ડાયરેક્ટલી તમને પૂછાઈ લે કે વલણમાં અથવા વલણનું નિર્માણ કઈ રીતે થાય છે, વલણનું પરિવર્તન કઈ રીતે થાય છે એ તો આપણે આગળ જોઈ ગયા. માની લો કે એવું પણ એ મૂકી લે કે વલણમાં પરિવર્તન કઈ રીતે થાય છે અને વહીવટી અધિકારીમાં વલણથી થતા ફાયદા લખો. ઓકે, તો એવું પણ તમને મિક્સમાં પૂછી લે તો આગલું છે જે આપણે સમજાવ્યું એ બધું લખવાનું રહે. પણ અત્યારે આપણે એ જોવાનું છે કે વલણનું નિર્માણ કઈ રીતે થાય છે અને વહીવટી અધિકારીમાં વલણથી થતા જે ફાયદાઓ છે એ તમારે હવે લખવાના રહે. ડન. તો આ તમારો મોક ક્વેશ્ચન છે. બધાએ છે ઘરે ફરજિયાત છે આ ક્વેશ્ચન લખવાનો છે. આના પછી જ્યારે આપણું એથિક્સનું સેશન આવશે ત્યારે આને ડિટેલમાં આપણે સમજાવીશું કે આમાં કઈ કઈ વસ્તુ લખવી જોઈએ. પણ તમારે અત્યારે ઘરે પ્રેક્ટિસ માટે છે આનો આન્સર લખવાનો છે. કે ચાલો, તો અહીંયા છે આપણે બધી બાબતોની ચર્ચા કરી. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે અત્યારે છે
એ આપણી પાસે વેબસંકુલના પબ્લિકેશનમાં આ બધા પુસ્તકો આપણી પાસે અવેલેબલ થઈ ગયા છે ને આમાં ઘણા બધા પુસ્તકોનો ઉમેરો પણ થયો છે તો આપણી જે websankul.org અને આપણી જે વેબસંકુલની ઓફિશિયલ એપ્લિકેશન છે એમાં તમે જઈને આ બધી પુસ્તકો જોઈ શકો છો એની ડેમો કોપી જોઈ શકો છો અને તમે બાય બુક છે કે એના ઓપ્શન દ્વારા છે આ બધી બુક તમે પરચેસ પણ કરી શકો છો અત્યારે છે ખાસી એવી બધી ઓફરો ચાલી રહી છે તો એમાં તમે પુસ્તકો મંગાવી શકો છો ડન અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે તો એના પર તમારી જે પણ ક્વેરી હોય તમારે જે પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો ડન ક્લિયર તો આજના સેશન પૂરતું અત્યારે આટલું જ રાખીએ મળીશું નવા સેશનમાં નવા જ ટોપિક સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત